સુરત શહેરમાં પ્રમાણિકતાનો અનેરો કિસ્સો સામે આવી રહ્યો છે એક સામાન્ય યુવાનને લાખો રૂપિયાની મોટી રકમ રસ્તા વચ્ચે મળી ગઈ અને તેણે પ્રમાણિકતાથી પોલીસને પરત કરી ઘટનાની વિગતવાર વાત કરીએ તો આખરે પીપલોદ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના દસ લાખ રૂપિયા પડી ગયા હતા આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતા બિહારના એક યુવકને ચા પીવા જતી વખતે મળ્યા જેથી તેણે માનવતા દર્શાવી અને નોકરીના સ્થળે મેનેજરને જાણ કરી અને પોલીસને પણ સત્ય હકીકત જણાવી દીધી જે બાદ પોલીસ મૂળ માલિકને શોધી લાવી હતી જેના દસ લાખ હતા તેના ઘરમાં પ્રસંગ હતો અને તેના માટે તેણે આ રૂપિયા એકત્ર કર્યા હતા અને તે ખોવાઈ જતા તેઓ ચિંતામાં પણ મુકાઈ ગયા હતા પરંતુ પોલીસે સામેથી સંપર્ક કરીને રૂપિયા અપાવતા તેમણે પણ ઉદારતા દાખવી હતી અને રકમના માલિકે યુવાનને તેની પ્રામાણિકતા બદલ બે લાખ રૂપિયાનું ઇનામ આપ્યું खाना खा के आ रहा था तो रास्ते में थैली पड़ा हुआ था कचरे के पास तो मैं सोचा कचरा उचरा का होगा मोबाइल वगैरह तो मैं उठाया वहाँ पे तो देखा कि पैसा है तो मैं सोचा अभी लेके मैं क्या करूँगा इतना पैसा तो मैं क्या है कि कुछ इसके लिए मेरा दिमाग काम नहीं किया मैं सोचा सीधा दुकान में जाता हूँ मैं मैनेजर को बोला वहाँ पे भाई इतना पैसा मिला मैं क्या करूँ देखिए अभी इतना पैसा बोला मैनेजर अभी सीधा लेके जा घर पे जिसका होगा उसका सोचेंगे हम फिर वहाँ से जॉब पे आए न कोई बिहारी ભાઈ છે અને એને એને મેનેજરને કહી દીધેલું કે ભાઈ મને આ પૈસા મળ્યા છે રોડ ઉપરથી મેનેજરે કીધું કે ભાઈ આપણે રાહ જુઓ કોઈના હશે તો એ આવશે પણ એ જે એરિયામાં રહેતો હતો અહીંયા અમુક માણસો એવું પણ કહેતા હતા કે ભાઈ પૈસા લઈ લે આપણે બહારના સ્ટેટના તો જઈ પણ નાખતા હતા અને કાં એની પાસેથી લઈ પણ લેતું પણ એ દરમિયાન અમારા ડિસ્ટર્બના માણસો પહોંચી ગયા એને સમજાવીને લઈ આવ્યા એને પણ એની ઈમાનદારી બતાવી પછી કોના પૈસા જે નક્કી થતું નહોતું એટલે એ વિસ્તારના બધા સીસીટીવી કેમેરા આ અમારા ડિસ્ટાર્બ પીએસઆઈ દેસાઈ સાહેબ અને એની ટીમ આખી એ આખી રાત જોઈ અને એમાંથી સ્ક્રીનિંગ કરી અને નંબરો મેળવા